નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાણીની સમસ્યાને લઈને માખણીયાપુરાના રહીશો દ્વારા નગરપાલિકા પર ઠાલ્યો રોષ. તો નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિએ સત્તા પક્ષના પ્રમુખના છાજિયાકૂટી દર્શાવ્યો વિરોધ. ચૈત્રી નવરાત્રિને લઈને માં અંબાના મંદિર પરિસર ખાતે ઘટ સ્થાપન કરવામાં આવ્યું તો હજારો ભક્તોએ માં અંબાના ચરણોમાં નમાવી શીશ. અને પાટણના નગરદેવી મંદિર ખાતે યોજાયેલ નવચંદી હજુ શું સમય ગુજરાતની વિગતવાર. પાટણ શહેરના માખણીયાપરા વિસ્તારમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી લાવવામાં આવતો કચરો નાખવા બાબતે ઘણીવાર વિસ્તારના ખેડૂતો સાથે ઘર્ષણ સર્જાય છે. ત્યારે આજરોજ નગરપાલિકાના વાહનો માખણીયાપરા વિસ્તારમાં કચરો નાખવા જતા હતા તે દરમિયાન સ્થાનિક ખેડૂતો અને સાંડેસરા પાર્ટીના પ્રમુખ દ્વારા વાહનો રોકવામાં આવતા મામલો ગરમાયો હતો. ત્યારે આ ઘટના બાબતે જયેશ પટેલે નગરપાલિકા પ્રમુખ માખણીયાપરામાં વિશેષ રસ લઈને મેલી રાજકીય રમત રમતા હોય તેમજ સરકારી કામકાજના સમય બાદ નગરપાલિકા દ્વારા જેસીબી દ્વારા ઓક્સિડેશન પ્લાન્ટની પાછળ આવેલ તળાવની પાર તોડવાની કામગીરી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ બાબતે નગરપાલિકા પ્રમુખે પોતાનું નિવેદન આમ આપ્યું હતું. અત્યારે અમે રાત્રે જે કર્મચારીઓ અધિકારીઓ મોકલ્યા હતા જેસીબી લઈને પાળો તોડવા, એટલે અમારે ખાલી એની ચોખવટ કરવાની હતી કે કયા અધિકારીએ તમને અહીં જેસીબી લઈને મોકલ્યા હતા. તો બધા અત્યારે ગોળ ગોળ ઉડાવ ઉડાવ જવાબ આપે છે, એકબીજાના માથેથી ખભે કરે છે. અત્યારે તમે જુઓ તો ખેતીની સિઝન ચાલી રહી છે, ચારે બાજુ અત્યારે ઘઉંનો સૂકો પાક છે, તેમ છતાં ઘન કચરાના ઢગલાઓ સળગી રહ્યા છે. તેમ છતાં અમારા ખેડૂતો માત્ર પાટણની જનતાને અને આરોગ્યને સ્વાસ્થ્યને ધ્યાને રાખી અને ઘન કચરો અત્યારે ઠલવા દે છે. નહીં તો અમારા ખેડૂતો તો કાલે રાત્રે નક્કી કર્યું હતું, જેમ ચૂંટણીની આચારસંહિતા હોય 23 તારીખે ઉપડશે, એમ આપણે ઘઉં બહુની સિઝન પૂરી થાય, આપણા ઘઉંનો પાક સળગી ના જાય, એટલે 23 તારીખ પછી જ આપણે આચારસંહિતા અહીંથી ઉપાડીશું અને ઘન કચરો ઠલવા દઈશું. તેમ છતાં મારી સમજાવટથી ખેડૂતો અત્યારે માને છે. અને બસ ખેડૂતો એક જ વાત જાણવા માગે છે કે રાત્રે 8 વાગે કોના ઇશારાથી આ જેસીબી મશીન તળાવની પાળ તોડવા મોકલવામાં આવ્યું હતું, નગરપાલિકાની ચોખવટ કરી. જયેશભાઈ પટેલ વારંવાર ત્યાં નગરપાલિકાના કચરાના સાધનો રોકી રાખ્યા છે, આજે પણ વિના કારણે કચરાના સાધનો રોકી રાખ્યા છે. મને ખબર પડતી સમાચાર મળ્યા કે એમને ગઈકાલ અમે ઓક્સિજન પ્લાન્ટ ભરવા માટે જ્યારે જેસીબી મોકલ્યું પારો તોડવા, કે જેથી કરી એસટીપીનું પાણી સીધું એમાં પ્લાન્ટમાં ભરી શકાય અને ખેડૂતોને આપી શકાય. કેટલાક ખેડૂતો ડાયરેક્ટ રાઇઝિંગ પાઇપમાંથી સીધું ભૂગર્ભનું પાણી ચોરી કરતા હતા, એના કનેક્શનો પકડ્યા પછી સરકારના આદેશ મુજબ અને કાયદા મુજબ, પ્રવર્તમાન કાયદાની જોગવાઈઓ મુજબ અને ખાસ કરીને માહિતી અધિકાર પંચના રાજ્ય પંચે અમને જે આદેશ કર્યો છે એ મુજબ રાજીક પાઇપમાંથી પાણી ડાયરેક્ટ આપી શકાય નહીં, એટલે એના આદેશના આધારે એક પાટીદારે જે અરજી કરી હતી, અરજીની માહિતી માગી હતી અને એના આધારે ચુકાદો આપ્યો હતો. એ ચુકાદાના આધારે નગરપાલિકાએ રાજીંગના મોટા પાઇપના કનેક્શનો કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તેમ છતાંય જયેશભાઈ પોતે જ આ રાજીંગની પાઇપમાંથી ચોરી કરતા ઝડપાયેલા છે, એમના ફોટોગ્રાફ પણ અમારી પાસે છે. એક જવાબદાર વ્યક્તિ તરીકે સાંડેસર પાટીદારના પ્રમુખ સાથે પૂર્વ પ્રમુખના પતિ તરીકે આ એમનું વર્તન યોગ્ય લાગતું નથી. નગરપાલિકાને ફક્ત અને ફક્ત બદનામ કરવા અને નગરપાલિકાના આજના સારા વહીવટની સામે એમની પાસે કોઈ જ પ્રશ્ન ન હોય, કોઈ જ રજૂઆત નથી, કોઈ મુદ્દો નથી, એટલા મુદ્દા ઉપસ્થિત કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાટણ શહેરના વિવિધ મહોલ્લા પોળો હાઈવે વિસ્તાર તેમજ પાટણ નગરપાલિકામાં સમાવેશ કરાયેલ ઓજી વિસ્તારમાં પીવાના પાણીની બૂમ પડી છે, જેમાં નગરપાલિકામાં સમાવેશ કરેલ ઓજી વિસ્તાર એવા માખણીયાપરા વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ સર્જાય છે. આ વિસ્તારમાં રહેતા 100થી વધારે પરિવારજનો તેમજ 300થી વધારે પશુઓ પીવાના પાણી માટે વલખામ મારી રહ્યા છે. ત્યારે આજરોજ વિસ્તારના રહીશો અને સાંડેસરા પાર્ટીના પ્રમુખ જયેશ પટેલ દ્વારા પીવાના પાણી બાબતે હલ્લા બોલ કરવામાં આવ્યો હતો, તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટર દિનેશ પટેલના છાજિયા લીધા હતા. નગરપાલિકામાં સમાવેશ કરાયેલ રામનગર, માતરવાડી અને હાસાપુર તેમજ માખણીયાપરા એમ ચારે ઉજી વિસ્તારોમાં બોર મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં અન્ય 3 જગ્યાએ બોર બનાવી દેવામાં આવ્યા, પરંતુ માખણીયાપરા વિસ્તારમાં મંજૂર થયેલ બોર નગરપાલિકા પ્રમુખ રાજકીય કિન્નાખોરી રાખી આ પ્રાથમિક અને અત્યંત જરૂરી એવા પાણીના પ્રાણ પ્રશ્નમાં રાજકીય રોટલો શેકી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અને આવનાર સમયમાં પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. પાટણ નગરપાલિકામાં ઓજી વિસ્તારોનો સમાવેશ થયા પછી સરકારશ્રીની ગ્રાન્ટમાંથી પાટણના 4-4 ઓજી વિસ્તારમાં નવીન બોર મંજૂર થયેલ હતા. હાંસાપુર, રામનગર, માતરવાડી અને માખણીયા સાંડેસર પાટી, આ સાંડેસર પાટી એમાંથી 3 બોર
નવીન બોરોને ચાલુ કરી દેવામાં આવેલ છે અને આ માખણીયા અને સાંડેસર પાટીનો બોર માત્ર રાજકીય કિન્નાખોરી રાખી તમે જોઈ શકો છો અત્યારે જૂના બોરમાં પાણી તમે જોઈ શકો છો કે માત્ર 5 ઘરને પણ પાણી પહોંચે એટલું પાણી નથી તેમ છતાં અત્યારે 250 ઘરને કઈ રીતે પાણી પહોંચાડવું 24 કલાક બોર ચાલુ રાખવા છતાં એક એક ઘરને અત્યારે 5 ડોલ પૂરતું પાણી મળતું નથી 6-6 માસથી અમારી સતત રજૂઆતો છે ભૂખ હડતાલ ઉધીથી અમે ચીમકી આપેલી છે પણ કોણ જાણે કેમ નગરપાલિકાના પ્રમુખ અને અહીંના સુધરાઈ સભ્ય દિનેશભાઈ પટણી જે આખું ગામ પટણી સમાજનું છે આજુબાજુની સોસાયટીમાં પટણી સમાજના લોકો મોટી સંખ્યામાં પ્રમાણ વસવાટ કરે છે અને મજૂરી પર જીવન ગુજરાન કરતા લોકો અહીંયા વસવાટ કરે છે એને અમે 10-10 વખત ફોન કરવા છતાં અહીંયા આવવા માંગતો નથી નગરપાલિકા વિસ્તારમાં માખણીયા વિસ્તારમાં જે ઓક્સિડેશન પ્લાન્ટ છે એ પોન્ટના બે ભાગમાં ગત વર્ષ દરમિયાન ખોદકામ કરવા આપેલું ત્યારથી ખાલી પડ્યા હતા એ ખાલી હોવાના કારણે કેટલાક ઇસમો ચોરી કરવાના ઈરાદે ત્યાં ઇટાચી મશીન ઉતારેલું ઇટાચી મશીન ઉતારવાની જાણ મને થતાં મેં તાત્કાલિક ત્યાં તપાસ કરાવતા ખબર પડી ત્યાં ડ્રાઈવરનો નંબર લીધો તો બાબુભાઈ કોઈ હતું ડ્રાઈવર અને બાબુભાઈને ફોન કરતાં એમણે જણાવ્યું કે ભાઈ આ ગજ્જરનું ઇટાચી છે અને જયેશભાઈ પટેલના કહેવાથી અમે ત્યાં ઉતાર્યું છે એનો મારી પાસે પુરાવો છે તરત એમને કહ્યું કે ભાઈ તમે પરવાનગી માગી હોય તો જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી આ ખનિજની ચોરી કહેવાય ખાણ ખનિજની માટે તમે ઇટાચી કાઢી લો પછી અમને ઇટાચી લઈ લીધું તપાસ કરતાં અમને સમાચાર મળ્યા છે કે સાંડેસર પાર્ટીના પ્રમુખ જયેશ પટેલ એટલે કે પૂર્વ પ્રમુખ અલકાબેનના પતિએ આ પરવાનગી કલેક્ટર સાહેબ પાસે માગી છે હવે માખણીયાપરાનો જે આખો વિસ્તાર છે પ્લાન્ટ છે એ બધી જ જમીન સરકારે નગરપાલિકાને સુપ્રત કરી છે અને ત્યાં આપણું ડમ્પિંગ સાઇટ છે આ ઉપરાંત એસટીપી પ્લાન્ટ છે અને ઓક્સિજન પ્લાન્ટમાં જે પાણી ભરાય છે એસટીપી પ્લાન્ટમાંથી જે ચોખ્ખું પાણી થાય એ ચોખ્ખું પાણી ખેડૂતોને આપવા માટે ત્યાં ભરાઈએ છીએ અને ખેડૂતો આજે પણ મશીનો મૂકી અને ખેતી માટે પાણીનો ઉપયોગ કરે છે પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવાની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના નવા વર્ષને ગુડી પર્વની અનોખી પૂજાથી વધાવ્યું હતું. ગુડી પડવાની પૂજાના સમિત તરીકે આજના પર્વમાં લીમડાના પાન, ખાંડ તેમજ શ્રીખંડ અને મોગરાની માળાનું વિશેષ મહત્વ રહેલું છે. આ પર્વમાં સ્ત્રી સન્માન અને સ્ત્રી સશક્તિકરણના સંદેશ આપે તેમ ઘરના બારણાની ઉપર 12 શાખે સ્ત્રી સૌભાગ્યના પ્રતીકને ધજા સ્વરૂપે લહેરાવે છે. ગુડી પર્વનું મહત્વ જોઈએ તો નાનકડી લાકડી પર સુંદર સાડી, બ્લાઉઝ પીસ તેમજ બિંદી, મંગળસૂત્ર અને બંગડીથી સજાવીને ઘરના બારણા ઉપર ધજા સ્વરૂપે લહેરાવે છે. આ પ્રતીક છે તે સ્ત્રીનું સન્માન અને સ્ત્રી સશક્તિકરણનો સંદેશ આપે છે. ગુડી પડવો કહેવામાં આવે છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ગુડી પડવાનું ખૂબ મહત્વ છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણ પર લંકા પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા હતા એના આનંદમાં ઉત્સવ ઉજવવામાં આવે છે. ગુડી પડવા હમણાં એક નવું પણ સંશોધન નીકળ્યું છે કે યુધિષ્ઠિરે પણ જ્યારે કૌરવ ઉપર વિજય મેળવ્યો હતો એના આનંદમાં પણ આ ઉત્સવ ઉજવ્યો હતો. સમાચારનો સિલસિલો આમાં જ થવાત રહેશે તે પહેલાં રોકાઈએ એક વિરામ માટે. પાટણ શહેરના મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલ સને 2019-20ના વર્ષમાં મિલકતવેરો, પાણીવેરો તથા ડ્રેનેજવેરો એપ્રિલ મહિના સુધીમાં ભરી જવા જાણ કરવામાં આવે છે. તેમજ એપ્રિલ માસ પછી પાણીવેરા તથા ડ્રેનેજવેરા ઉપર નિયમ અનુસાર નોટિસ ફી વસૂલ કરવામાં આવશે, જેની દરેકે નોંધ લેવી.
પર્યાવરણ બચાવો પીવીસી ડોટ કટિંગ સાથે ઉધઈ અને ભેજનું એકમાત્ર ઉપાય પીવીસી ફર્નિચર એલ્યુમિનિયમ ડોર વિન્ડો પાર્ટીશન પીવીસી કિચન ફર્નિચર બનાવતા પહેલા અમારી મુલાકાત અવશ્ય લો યોર માઇન્ડ ઓર મેમરી અને ફર્સ્ટ ડોર ફિટિંગ તથા એસેસરી પૂનમ પીવીસી એન્ડ એલ્યુમિનિયમ ચાર દિવ્ય આશીષ સોસાયટી ખુશ્બુ ગેસની બાજુમાં ચાણસ્મા હાઈવે રોડ પાટણ ટ્રાયના નવા નિયમોને આધીન હવે દરેક કસ્ટમરને છે પોતાની પસંદગીની ચેનલ પસંદ કરવાનો અધિકાર તો આવો અને આપની પસંદગીની ચેનલો પસંદ કરો અથવા અમારા પેકેજમાંથી આપના પસંદગીના પેકેજ પસંદ કરો જેવા કે રૂપિયા 100 માં ફાઉન્ડેશન પેક જેમાં 100 થી વધુ ચેનલ સાથે પાટણની લોકલ ચેનલ તો ખરી જ રૂપિયા 166 માં ફાઉન્ડેશન પેક સહિત અન્ય ચેનલ જેમાં સબ પલ સોની સેટમેક્સ કલર્સ ગુજરાતી કલર્સ સિનેમા જેવી અનેક જોવા જેવી 154 ચેનલો સાથે લોકલ 20 ચેનલ રૂપિયા 218 માં ફાઉન્ડેશન પેક સાથે 186 થી વધુ ચેનલ જેમાં સ્ટાર ટીવીની 12 ચેનલ સાથે પાટણની લોકલ 20 ચેનલ તો ખરી જ રૂપિયા 235 માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલ તો ખરી જ સાથે 75 ચેનલનો ખજાનો જેમાં સ્ટાર સ્પોટ સોની કલર્સની ગણમાત્ર ચેનલો લોકલ 20 ચેનલ તો ખરી રૂપિયા 290 માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલો સાથે લગભગ બધી ગણમાત્ર ચેનલો 105 થી પણ વધુ સાથે જી સોની કલર્સ સ્પોટ સ્ટારની લગભગ બધી જ ગણમાત્ર ચેનલોનો રસ્તા આપણા માટે જ તો આવો અને પાટણમાં અન્ય કંપનીની કમ્પેરમાં સસ્તી ચેનલો જોવાનું ચૂકશો નહીં મેં તો મારી પસંદગીની ચેનલનું પેકેજ પસંદ કરી લીધું છે શું તમે કર્યું જો ના કર્યું હોય તો આજે જ સંપર્ક કરો સાઈ કેબલ નેટવર્ક S/13/16 711 બિઝનેસ હબ ચાણસ્મા 4 રસ્તા પાસે પાટણ મોબાઈલ નંબર 9157 25 1 57 વિરામ બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી શરૂ થયેલી ચૈત્ર નવરાત્રીનો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત પ્રારંભ કરાયો છે જેને લઈ માતાજીના મંદિરે વહેલી સવારથી જ યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો ચૈત્રી નવરાત્રીના પગલે મંદિરના સભાખંડમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું ને જેમાં 7 પ્રકારના અનાજ મિશ્રિત અનાજના ઝવેરા પણ ઉગાડવામાં આવ્યા હતા આમ તો આસો અને ચૈત્ર માસની બંને નવરાત્રીનો વિશેષ મહત્વ સમાયેલું છે આજે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમિયાન શુભ મુહૂર્તમાં મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ અને પ્રાંત અધિકારી હિસાબી અધિકારીની ઉપસ્થિતિમાં આ ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી જો કે આ ઘટ સ્થાપનમાં વાવવામાં આવતા ઝવેરામાં 9 દિવસે ઉગતા જોઈને ખેડૂતો માટેનું વર્ષ કેવું રહેશે તેનો અંદાજ પણ નીકાળવામાં આવે છે અને જેટલા ઝવેરા મોટા થાય તેટલો મોટો વિકાસ થવાની માન્યતા ઘટ સ્થાપનમાં સમાયેલી છે એટલું જ નહીં આ નવરાત્રીમાં પૂજા અર્ચનને મંત્રનો વિશેષ મહત્વ સમાયેલું છે અને હિન્દુઓ માટેનું આજથી નવા વર્ષની પણ શરૂઆત થાય છે જ્યારે આજે અંબાજીમાં આજે પ્રથમ નોરતે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુએ સવારથી જ મંગળા આરતી કરીને ધન્યતા પણ અનુભવી હતી આજે આપણે અહીંયા એક મહાન પર્વ શક્તિ પર્વ ઉજવી રહ્યા છીએ આજથી ચૈત્રી નવરાત્રી ચાલુ થાય છે 8:15 વાગે આજે આપણે ઘટ સ્થાપન પણ ચાલુ કરેલ છે માતાજીના 9 દિવસ શક્તિ સાથેના અને ભક્તિ સાથેના પર્વની ઉજવણી આપણે શરૂ કરી રહ્યા છીએ આ ચૈત્રી નવરાત્રીનું મહત્ત્વ મંત્ર શક્તિ દ્વારા આપણા અંદર ઉર્જા મેળવવાનું શક્તિ મેળવવાનું પર્વ છે અને એ આપણે 9 દિવસ માટે ઉજવી રહ્યા છીએ સમય ગુજરાતની સાથે કલ્પેશ ગઢવી અંબાજી વિશ્વ આરોગ્ય દિવસ તાલુકા હેલ્થ કચેરી અને શહેરી આરોગ્ય કચેરી દ્વારા માંગરોળ જેલ ખાતે પોલીસ સ્ટાફ અને જેલના કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી માંગરોળમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી માંગરોળ સબ જેલ ખાતે કરવામાં આવી હતી જેમાં તાલુકા હેલ્થ કચેરી માંગરોળ અને શહેરી આરોગ્ય ટીમ દ્વારા જેલના કેદીઓનું હેલ્થ ચેકઅપની ચકાસણી પણ કરવામાં આવી હતી સાથે સાથે પોલીસ સ્ટાફનું પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું સમય ગુજરાત ન્યૂઝ સાથે મનીષ ડાકી જુનાગઢ
સિંધી સમાજના ભગવાન પૂજ્ય શ્રી જુલેલાલનો ઉત્સવ પ્રતિ વર્ષની જેમ પરંપરાગત રીતે ચેટીચંડ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, તેમ ચાલુ સાલે પણ જય જુલેલાલ રાસ મંડળ દ્વારા પાટણ ચેટીચંડ મેલા 2019નો મહોત્સવ 5 એપ્રિલ શુક્રવાર અને શનિવાર એમ 2 દિવસ ઉજવાઈ રહ્યો છે. પાટણના ચાચરિયા ચોક ખાતે આવેલા જય જુલેલાલ મંદિરમાં જુલેલાલ ભગવાનની બુકી સાંજે 5 કલાકે પ્રારંભ થયો હતો, જ્યારે ચૈત્ર સુદ બીજ શનિવારે સવારે 9 વાગે ગાયત્રી હવન જુલેલાલ મંદિરે કરવામાં આવ્યો હતો. બાદમાં પૂજ્ય જુલેલાલ ભગવાનની શાહી સવારી નિજ મંદિરથી નીકળી મુખ્ય બજારથી વ્યાસ સભાગૃહે પહોંચી હતી, જેમાં સિંધી સમાજના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો જોડાયા હતા. આ પ્રસંગે બપોરે ભંડારો પણ થયો હતો અને સાંજે બહેરાની સાહેબની ઝાંકી નીકળી હતી, જે જુલેલાલ મંદિરથી નીકળી મુખ્ય બજારથી પદ્મનાભ નહેર તરફ અપ્રસ્થાન કર્યું હતું. ખાસ આમંત્રિત યજમાનો મહેમાનો આ સુઅવસરમાં જોડાયા હતા. આ પાવન પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. સમાચારમાં સમય થયો છે કોમર્શિયલ બ્રેકનો. જોતા રહો સમય ગુજરાત ન્યૂઝ. સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ વન અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીજ મળશે. દિવાળી ધમાકા ઓફર. સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલો માળ, 7-11 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ. ન્યુ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે LED TV, AC, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજે જ મુલાકાત લો દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત BD સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરું કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી BD સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, પાટીવાર દરવાજા બહાર, પાટણ. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, ACP, SS રેલિંગ, ફોલ સીલિંગ, MS શેડ, સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, 6 કાશી એસ્ટેટ પાસે, પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98-250-17-324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉધઈ ટ્રીટમેન્ટ,
100% ગેરંટી સાથે કરી આપનાર આપના ઘર ફેક્ટરી ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉદય ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર 35% ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85 11 22 13 12. क्या रंग जमाना क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश दिग्जाम रेमंड शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन. रिया इलेक्ट्रॉनिक्स जेमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણ શાલીવાહન શકનો પ્રારંભ અને આદ્ય શક્તિમાં જગદંબાની ઉપાસના માટે ચૈત્રી નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે. ત્યારે શહેરના નગરદેવી કાળકા માતા મંદિરે યજ્ઞ અને શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ કરવામાં આવશે. તેમજ દરરોજ નવીન ભાતીગળ સાડી, દેશ વિદેશના વિવિધ ઘાટવાળા અલંકારો અને કલકત્તા બેંગ્લોર અને વિદેશી રેશમી ફૂલોની આંગી કરાશે. નવરાત્રિના પ્રથમ દિવસે ગુડી પડવાના પર્વે માતાજી સમક્ષ નવચંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં ભક્તો દ્વારા વહેલી સવારથી જ પાટણના નગરદેવી વા પ્રાચીન મહાકાળી માતાના મંદિર ખાતે ભક્તોએ શીશ નમાવ્યો હતો. તેમજ ચૈત્રી આઠમના રોજ અમદાવાદની પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીત સંસ્થા સપ્તક અને આકાશવાણીના નામાંકિત કલાકારો દ્વારા સાંજે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી શાસ્ત્રીય ગાયન વાદન અને નૃત્ય કરાશે. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આજે ગુડી પડવાના દિવસે સૌ પ્રથમ ભવ્યાથી ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને માતાજીને દેશ વિદેશમાંથી ખરીદેલા અને અમે જે અલંકારો જે ઘડાવ્યા એ બધા જ અલંકારોમાં આજે માતાજીને અલંકારોથી વિભૂષિત કર્યા છે. અમરેલી જિલ્લાના લાઠી ખાતે લોકસભાના ઉમેદવાર નારાયણભાઈ કાછડિયાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પૂર્વ ધારાસભ્ય સભ્યો સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન સાંસદ નારાયણભાઈ કાછડિયાનું વિજયનાદના નારા સાથે ભવ્ય સ્વાગત સ્ટેજ ઉપર ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ, હનુભાઈ ધોરાજીયા, જિલ્લા અધ્યક્ષ હિરેનભાઈ હિરપરા, વીવી વગાસિયા, જીતુભાઈ ડેર તેમજ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે આ તકે લાઠી તાલુકા અને શહેર ભાજપ કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. લીમડી સાયલા વચ્ચે વસ્તડીના પાટિયા નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અમદાવાદના સાંતેજ વિસ્તારના ચોટીલા માતાજીના દર્શન કરી પરત થઈ રહ્યા હતા ત્યારે બગદાણાના પાટિયા પાસે ઉભેલા ટ્રક પાછળ ઇકો ગાડી ઘૂસી જતા 4 થી 5 લોકોને ગંભીર ઈજા અને એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ઈજા પામેલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રિફર પણ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ તમામ ઈજાગ્રસ્તો અમદાવાદ જિલ્લાના સાંતેજ વિસ્તારના રહીશો છે, જેઓ માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
સમય ગુજરાત ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. પાણીની સમસ્યાને લઈને માખણીયાપુરાના રહીશો દ્વારા નગરપાલિકા પર ઠાલ્યો રોષ. તો નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિએ સત્તા પક્ષના પ્રમુખના છાજિયાકૂટી દર્શાવ્યો વિરોધ. ચૈત્રી નવરાત્રિને લઈને માં અંબાના મંદિર પરિસર ખાતે ઘટ સ્થાપન કરવામાં આવ્યું. તો હજારો ભક્તોએ માં અંબાના ચરણોમાં નમાવી શીશ. અને પાટણના નગરદેવી મંદિર ખાતે યોજાયો નવચંદી હવન. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.